કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ચલો આજે આપણે જે છે ગુજરાતી સેમેસ્ટર બીજું ધોરણ 8 બરાબર છે એમાં પાઠ છે આપણો 12 નવા વર્ષના સંકલ્પો બરાબર એ પાઠ આપણે સમજવાના છીએ ટ્રેલેને લેખક કોણ છે તો કે લેખક છે બકુલ ત્રિપાઠી સાહિત્ય પ્રકાર શાસ્ત્રીય નિબંધ બરાબર આ જે નિબંધનો છે પણ કેવો છે હાસ્ય ઉત્પન્ન કર્યો હાસ્ય નિબંધ છે નવા વર્ષના સંકલ્પો એમાં લેખકે શું સમજાવ્યું છે લેખક શું રજૂ કરે છે જોઈએ તો કે આપણે જોઈએ સંકલ્પો એટલે શું તો કે કેવો નિર્ણય લેવો નક્કી કરવું બરાબર કે ચલો હું આજથી આમ કરીશ આજે મારો બર્થડે છે તો હું આટલા આટલા સંકલ્પો લઉં છું બરાબર કે હું હવેથી જે છે હવે આમ રોજ આમ કરીશ કે રોજ ભગવદ્ ગીતાના બે શ્લોક વાંચીશ અથવા તો રોજ જે છે બરાબર કે સારી સારી બુકનું જે છે મોટિવેશનલ જે સ્ટોરી હોય બરાબર તો એક સ્ટોરી એવી વાંચીશ કોઈ જે છે ઘણા ખરા તમે બધા વિદ્યાર્થી છો આપણી સ્કૂલમાં પણ આપણે એવો તમને જે છે બરાબર સંકલ્પ લેવડાવીએ છીએ બર્થડે હોય તે દિવસે બરાબર કે હું રોજ જે છે એ પક્ષીઓને ચણ નાખવા જઈશ એટલે જઈશ જ બરાબર કે અથવા તો જે છે રોજ સ્કૂલે આવું ત્યારે મમ્મી પપ્પાને જે છે પગે લાગીને આવીશ અને મમ્મી પપ્પા જે છે દરેક જે વાત કહેશે તો એમની વાત માનીશ આવા આવા ઘણા બધા સંકલ્પો છે કે હું વ્યસનથી દૂર રહીશ અને હું દૂર રહીશ ને બીજાને પણ વ્યસનથી દૂર રાખવા માટે જે છે એ લોકોને સલાહ સૂચન આપીશ તો આવા તો ઘણા બધા સંકલ્પો જે છે તમને આપીએ છીએ આખું લિસ્ટમાંથી તમે શું કરો છો તો કે તમારો બર્થડે હોય ત્યારે તમે બે સંકલ્પો તમને કહીએ છીએ બધા તો સ્વાભાવિક છે કે 14 કે 15 જેટલા સંકલ્પો હોય તો બધા તો આપણે જે છે અઘરું થઈ પડે એનું પાલન કરવું અને કરીએ તો સારી વાત છે પણ બે જે સંકલ્પો ફરજિયાત તમને લોકોને કહીએ છીએ કે એવા સંકલ્પો તમારે લેવાના બર્થડેના દિવસે તો તમે એ બધા સરસ રીતે સંકલ્પો લો છો અને એનું પાલન પણ કરો છો બરાબર ને તો અહીંયા પણ એવી વાત છે કે માનવ જે છે મનુષ્યનો સ્વભાવ કેવો હોય છે તો કે સંકલ્પો જે લીધા હોય બરાબર વળી મનને છે કોઈ ના કોઈ બહાને કઈ જે છે એ બહાના બતાવ્યા રાખે અને લીધેલા સંકલ્પો શું થાય તો કે તૂટી જતા હોય છે બરાબર તો આ એક આપણું જે માનવ સ્વભાવનું એક જેને કહેવાય ને કે નબળાઈ છે અને આ નબળાઈને ધ્યાનમાં કેન્દ્રમાં રાખીને એક કલ્પનાથી જે છે લેખકે સરસ મજાનો આ પાઠ છે નવા વર્ષના સંકલ્પો એ પાઠ જે છે એ બનાવ્યો છે તો નવા વર્ષના સંકલ્પ પાઠમાં પણ લેખક એવું કહે છે ખાસ કરીને નવું વર્ષ હોય દિવાળીનો દિવસ પૂરો થાય ગુજરાતી વર્ષે પૂરું થાય પછી જ્યારે નવું વર્ષ બેસે બરાબર આપણે જોઈએ કે તો ઘણા ખરા લોકો એવા સંકલ્પો લે કે હું આજે આ સંકલ્પ લઉં છું આજ બેસતું વર્ષ છે ને તો કે હવે હું જે છે રોજ આમ જ કરીશ બરાબર ઘણા બધા લોકો કંઈક ને કંઈક ટૂંકમાં સંકલ્પ લેતા હોય છે પણ એનું પાલન શું થઈ શકે છે તો કે ના કોઈક ને કોઈક બહાને જે છે સંકલ્પ છે તૂટી જાય છે બરાબર તો એવી સરસ મજાની વાત અહીંયા આ નવા વર્ષના સંકલ્પો જે પાઠ છે એમાં બતાવવામાં આવી છે જોઈએ આપણે સૌપ્રથમ જે છે પાઠ સમજતાની પહેલા બરાબર આપણે લેખક પરિચય મેળવીશું ત્યારબાદ આપણે જેટલો પાઠ આજે સમજવાના છીએ તો એમના અગ્ર શબ્દો જે છે એનાથી આપણે પરિચિત થાશું આશા રાખું કે તમે બધા બાળ મિત્રો ખૂબ જ સરસ રીતે વિડીયોઝ જોતા હશો બધા વિષયના બરાબર ને અને જોવાના પણ છે એકદમ સરસ રીતે ત્યારબાદ તમારી કસોટી પણ લેવામાં આવે છે એકમ કસોટી તો એના પેપર પણ તમારે સરસ રીતે લખવાના છે બરાબર ચલો આપણે જોઈએ કે નવા વર્ષના સંકલ્પો જે છે પાઠ એના લેખક છે બકુલ ત્રિપાઠી એમનો પરિચય મેળવી લઈએ જોઈએ લેખક પરિચય જન્મ છે 27/11/1928 અને મૃત્યુ છે 31/8/2006 બકુલ પદ્મમણી શંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા તો કે નડિયાદના વતની હતા ત્યાંના વતની મતલબ ત્યાંના રહેવાસી હતા અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના પોતે અધ્યાપક હતા અને સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા જે છે નિબંધ સંગ્રહો છે ક્યાં બે તો કે સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન બરાબર તો એમના જાણીતા નિબંધ સંગ્રહો છે જોઈએ આપણે અઘરા શબ્દો જે છે એમની સમજ મેળવીએ સૌથી પહેલા જ આપણા નવા વર્ષના સંકલ્પો પાઠનું જે નામ છે બરાબર તો
જેમાં સંકલ્પ એવો શબ્દ આવ્યો, સંકલ્પનો જે છે એ અર્થ શું થાય, તો કે સંકલ્પ એટલે અમુક કામ કરવાનો નિર્ધાર, મતલબ કે નિશ્ચય, જે નક્કી કરીએ છીએ કે હવે અમુક કામ, કોઈ કેવું કંઈ, આમ તો રૂટિનના રોજના કામો આપણે જે છે કરતા હોઈએ, પણ આ તો અમુક એવા કંઈ કામો હોય જે આ મધુરા હોય ને હોય, પણ આપણે નક્કી કરી ના હવે હું એમ કરીશ જ, બરાબર, એવો સંકલ્પ કરીએ આપણે જન્મ દિવસે કે આપણે નવા વર્ષના દિવસે, તો એને શું કહેવાય, સંકલ્પ, અમુક કામ કરવાનો નિર્ધાર અથવા તો તમે નિશ્ચય પણ કહી શકો. નોંધપોથી એટલે શું, તો કે દૈનિક નોંધ કરવાની ડાયરી, દૈનિક મતલબ દરરોજ, ઘણા લોકોને એવી ટેવ હોય છે દૈનિક પોથી એની હોય છે નોંધ પોથી, કે આખા દિવસ દરમિયાન શું વર્ક કર્યું, કેવી રીતે જે છે કંઈ ખાસ નવું કામ કર્યું હોય તો એ ઉપર જે છે ડેટ મારી વાર જે છે લખી, અને શું કરતા હોય તો કે પોતે, અને કામ તો ખૂબ જ સારું છે, બરાબર, બધી યાદી રહી આપણી વર્ષની, આવી એક જે છે મોટી ડાયરી આપણે રાખીએ ને દૈનિક નોંધ, ભલે આપણે એટલું વિસ્તૃત જે છે કંઈક, પણ કંઈક જે ખાસ તો કર્યું હોય ને દિવસ દરમિયાન એ બધું, તો એ બધું શું છે આપણી યાદી છે, આપણે યાદ રહી કે મેં આ દિવસે જે છે આ કર્યું હતું, બરાબર, આ દિવસે આ કામ કર્યું હતું, આવું આવું કર્યું હતું, આ દિવસે આની મુલાકાત લઈ ગયા હતા, શાળામાં આવું હતું, બરાબર, તો એ ખૂબ જ સારી વસ્તુ છે. તમને લોકોને જો પણ ઈચ્છા થાય તો મારો તો એવો આગ્રહ છે કે તમે લોકો પણ જે છે એ નોંધ પોથી રાખો, દૈનિક નોંધ રાખો, બરાબર, કે મેઇન મેઇન વસ્તુ જે છે એમાં લખતું જવાનું, તમારી રોજની જે છે દિનચર્યા જે જેને કહેવાય ને કે ખાસ જે બધી બાબતો હોય એમાં લખતું જવાનું, તો આ એક ખૂબ સારી બાબત છે. એટલે કે દૈનિક નોંધ કરવાની ડાયરી, દૈનિક એટલે દરરોજ, દરરોજ જે છે નોંધ કરવાની ડાયરી, બરાબર. પાય એટલે પૈસાનો ત્રીજો ભાગ, અને આ છે કે જૂનો તાંબાનો સિક્કો પણ કહેવાય, આપણે એમ કહીએ ને કે એક એક પાયનો હિસાબ મારે જોઈએ, મતલબ શું, તો કે પૈસાનો ત્રીજો ભાગ, બરાબર. નિરર્થક તો નકામા, પલટાવ એટલે બદલાવ, પછી મબલખ એવો શબ્દ આવ્યો, મબલખ એટલે કે શું થાય, પુષ્કળ, પુષ્કળ એટલે વધારે પ્રમાણમાં, બરાબર છે, ખાસ યાદ રાખજો પુષ્કળ એટલે કે વધારે પ્રમાણમાં. પરોઢ એટલે સવાર, અને આમ જોઈએ તો વહેલી સવાર પણ કહી શકીએ, પરોઢિયું એમ કહીએ ને આપણે, બરાબર, કે પરોઢિયું એટલે વહેલી સવારનો જે સમય છે તે. આત્મસુધારણા એટલે શું, તો કે પોતાના વર્તનને સુધારવું, જેને શું કહેવાય, આત્મસુધારણા, બરાબર છે, યાદ રાખવાનું છે. ફિલસૂફી એટલે તત્વજ્ઞાન, ભોગીની એટલે શું, તો કે બહેન, બરાબર છે, શું થાય, બહેન. તરંગ એટલે મોજું, લહે, લપટાવું એટલે કે ફસાઈ જવું. પુનર્જન્મ એટલે બીજો જન્મ, બરાબર. ત્યારબાદ છે ઉપાધિ એટલે શું, તો કે ચિંતા જેને આપણે કહીએ તે. ભંગ થવો મતલબ તૂટવો, શું થાય, તૂટવો. પછી છે એલાર્મ, આપણે ઘરમાં પણ હોય છે, તો કે ચેતવણી રૂપે વાગતી ઘડિયાળની ઘંટી, એને શું કહેવાય, તો કે એલાર્મ કહેવામાં આવે છે. ચલો બાળ મિત્રો, તમે પણ તમારું પુસ્તક જે છે હાથમાં લઈ લો, અને આપણે જે છે પાઠ સમજતા જઈએ, જોઈએ આપણે લેખક પરિચય આપણે જે છે મેળવી ગયા, જાણી લીધું છે, બરાબર. ત્યારબાદ જોઈએ નવા વર્ષના સંકલ્પો, તો નવા વર્ષના સંકલ્પો છે એ કેવા હોય, બરાબર, અહીંયા જે છે એ આપવામાં આવ્યા છે, તો કે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે, જો દિવાળી જે છે એ દિવસ પૂરો થાય, આપણું ગુજરાતી વર્ષ જે છે એ પૂરું થાય, અને નવું વર્ષ આપણા માટે, બરાબર, અને જેને આપણે જે છે એ બધા આગળના સભ્યો સાથે, અને આ તહેવાર આપણે ખૂબ સારી રીતે ઉજવીએ છીએ, સમજતા તહેવાર, તો આખું વર્ષ જે છે વહેલા ઉઠવું, હવેથી નિયમિત નોંધપોથી રાખવી, બરાબર, હવેથી, જો અત્યાર સુધી નહોતા રાખતા, પણ હવેથી જે છે નિયમિત નોંધપોથી, મતલબ કે દૈનિક નોંધપોથી, રોજ શું કરીએ છીએ, બરાબર, એની નોંધ રાખવી. તો એવા આ શું છે, તો કે સંકલ્પો આપેલા છે, આવા આવા સંકલ્પો હોઈ શકે. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, જો માનવનો સ્વભાવ કેવો છે, અમુક જે છે આપણે શું કરીએ, તો કે સારી સારી વાનગીઓ દેખીને તરત આપણે પેટમાં પધરાવતા હોઈએ, બરાબર, તરત ખાવાનું મન થઈ જાય, પણ એની સામે આપણે જોઈએ છીએ કે આપણું સ્વાસ્થ્ય જે છે એ સારું રહે છે કે શું છે એ તો આપણે ખ્યાલ નથી, આપણે તો આપણે શરીરને બધું આપ્યા જ રાખીએ છીએ જે નુકસાન કરતા પણ હોય છે, તો એના માટેથી આપણે એવું બધું જમ્યા છીએ, તો એના માટેથી આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે, બીમારીઓથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ, તો કસરત કરવી જોઈએ, યોગ કરવા જોઈએ, બરાબર, તો એવું તો આપણે કરતા ન હોય, તો આપણે એક સંકલ્પ છે નવું વર્ષ ચાલુ થયેલું,
तो कि हवे अपने के पास जयरे न करी हो दिवसे जमवू नहीं बराबर तो ये सारी बात है। जो रोज कसरत करो तो आप जमी है तो बराबर मतलब कि आप व्यवस्थित पची जाए आप शरीर स्वस्थ रहे। पची शू कभी चा न पीवी चा जाम जो तो अपने शरीर में नुकसान करता है। घना लोग ने वारंवार चा पीवा टेव हो थोड़ी थोड़ी वार तो एवं लोग नक्की करें कि नौ वर्ष में हूँ आज थी चा छोड़ी दू चु हमें कभी चा पीश नहीं हमेशा 1.5 कलाक काटवो बराबर रेडियो काटता हो 3 कलाक वाँचव शक्य बने अपने संकल्प लीधो हो तो बनाव पड़े 3 कलाक वाँचव एट तो अघरी बाबत है। ते लोग वाँचो छो नो डाउट पर ते परीक्षा समय वाँचो 3 कलाक सतत अपने न वाँची सकिए वच्चे वच्चे शू थाय तो कि उभा थे पर जो 3 कलाक व्यवस्थित एक साथ एम बेसीने वाँचो ने तो शू थाय तो कि आपणुं मन जे छे एमां एकचित थई जाय बराबर अने तो आपणने बधुं याद रहे। वाँचू वाँचू ने वाँचू जो गमे ते मुश्किली आवे छतां पण एक वार जे संकल्प लीधो એ તૂટવો જોઈએ નહીં કે ભાઈ 3 કલાક વાંચવાનો મારો નિયમ છે મેં એવો સંકલ્પ લીધો છે તો હું એ સંકલ્પને છે એ પૂરી રીતે પાળી શકશ એવું પછી મને છે એ મજબૂત કરી નાખવાનું। રોજ ગીતાનો એક એક શ્લોક જે છે એ વાંચવું બરાબર તો જો એ પણ સારી બાબત છે। રોજ આપણે ક્યાં કીધું કે એટલા બધા એક સાથે ગીતાજીના શ્લોક છે એનું અધ્યયન કરો કેટલો તો કે એક જ આપણા બધાના ઘરે ગીતાજી હોય છે બરાબર અને આ પણ ખૂબ સારી બાબત છે। ગીતાજીનો શ્લોક આપણે જે છે એ વાંચવાનો તો પણ આપણે ઘણું બધું જાણવા મળે 365 દિવસ બરાબર તો 365 દિવસના જે છે વર્ષના એટલા શ્લોકની જે છે આપણને એટલું જ્ઞાન મળે। પાઈ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખો પાઈ પાઈ મતલબ કે એક એક પૈસાનો જે છે બરાબર વ્યવસ્થિત છે હિસાબ રાખવાનો। હા જરૂરી વસ્તુઓ જે છે એની ખરીદી કરીએ આ તે ગમે તે કરીએ પણ એ બધાનો હિસાબ હોવો જોઈએ કે આટલા પૈસા જે છે એ ખર્ચમાં જે છે ગયા બરાબર તો એને શું કહેવાય પાઈ પાઈનો હિસાબ રાખવો સ્વાભાવિક જ છે કારણ કે પૈસા જે છે એ મન ફાવે તેમ કંઈ વેડફી દેવાની વસ્તુ નથી બરાબર એનો હિસાબ હોવો જોઈએ અને એ તો સારી બાબત છે બધાના ઘરમાં પણ હોવો જ જોઈએ। હવે જોઈએ કે શું કહે છે લેખક તો કે આખા સમાજમાં જે દિવસે આ મંત્રનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય મનમાં હું નક્કી કરે હું આવું કરીશ મનોમન એટલે મનમાં જ્યારે આ ઉચ્ચારણ શરૂ થાય ત્યારે સમજવું કે તે દિવસે શું છે તો કે બેસતું વર્ષ છે નવું વર્ષ છે કે લોકોના મનમાં જે છે એ આવું બધું આવા બધા સંકલ્પો છે એ આવા લાગ્યા છે। જેમ શરદ પૂનમની ચાંદીનું વાતાવરણ બરાબર શરદ પૂનમની રાત હોય અને ચાંદની એટલે ચંદ્ર સરસ મજાનો શીતળ ઉજાસ હોય પ્રકાશ હોય ત્યારે એ વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે બરાબર સરસ મજાની કવિતાઓની રચના કરતા હોય તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે કે આપણને એકદમ એમ થાય કે બુદ્ધ મહાવીર છે વિવેકાનંદ કે નેપોલિયન થવાની મોસ્ટ આવે કે હું પણ એવા મહાપુરુષોની જેમ જે છે એવો બનીશ બરાબર પણ એ કેટલા સમય સુધી તો કે એક જ દિવસ ખાલી આ વિચારો આવતા હોય છે। જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે નિરર્થક એટલે તો કે નકામા જીવનના જે વર્ષો છે એ આપણને નકામા એમને એમ પસાર થઈ જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું બરાબર કંઈક કરી નાખવું મતલબ કે કંઈક હવે તો આપણે નવું કરવું છે સંકલ્પ લેવો જ છે અને કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે। દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે જે છે વીરરસમાં પલટાઈ જાય છે કે આમ બહાદુરી કે નહીં હું આમ કરી શકું એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે આત્મ સુધારણા એટલે આપણામાં જે ખામી છે તો આપણા વર્તનમાં સુધારો લાવો તો એના માટે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ જે છે એ કરવું હવેથી આ કદી ના કરવું બરાબર એવા બધા સંકલ્પો હોય છે પણ આ સંકલ્પોની મજા જ એ છે કે કરતા જેટલી મજા આવે એટલી પાડતા મજા આવતી નથી। આપણે સંકલ્પો લઈએ છીએ એ આસાન વસ્તુ છે સરળ વસ્તુ છે પણ આપણે એને પાડી શકીએ છીએ ખરા તો કે ના દાખલા તરીકે મને જે કોઈ બેસતા વર્ષે કોઈ સલાહ આપી લેખકે છે કે મારે આત્મ સુધારણા માટે કંઈક ઉચ્ચ ઉચ્ચ એટલે શ્રેષ્ઠ સારામાં સારો સંકલ્પ કરવો છે કે મારી જાતને સુધારવા તો વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું રોજ 7 વાગે ઉઠવાની ટેવ હોય એના બદલે 5 વાગે ઉઠીએ તો વર્ષે મારે જો 72 છે પણ આપણે જે છે એમાં
जीरो जे छे એડ કરવાનો છે તો 720 કલાક બચે ને અને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં કેટલા બચે જો 28 મિનિટો 36000 કલાક બચે આપડા એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી આપણી જિંદગીમાં લખો કે તમારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મતલબ વધારો થાય ને એ જેટલી કલાકો બચી છે તો એ કલાકોમાં 36000 કલાકો છે તો આપણે માં ઘણું બધું કામ કરી શકીએ છીએ બરાબર કે માત્ર સુવા જેનો સમય આપણે ફાળવીએ છીએ સુવામાં સમય કાઢીએ છીએ પણ વહેલા ઉઠીએ તો આખી જિંદગીની આટલી કલાકો બચે અને આપણે ઘણું કામ કરી શકીએ આ વિચારથી ભોળવાઈને લખો કે મેં તો સંકલ્પ કરી જ નાખ્યો કે બસ કોઈ દિવસ છે એ પરોઢના પાચકથી મોડા ઉઠવું નહીં બરાબર પાંચ થી પરોઠના ટવેલી સવારના પાંચે ઉઠી જવાનું એથી ક્યારે મોડા નહીં ઉઠવાનું બેસતા બેસતા તો દિવસે તો જ્યારે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસના થાકને લીધે બીજની સવાર હતો પછી જ્યારે બીજો દિવસ થાય નવ વર્ષ પહેલો દિવસ ગયો બરાબર સંકલ્પ લીધો તો વહેલા ઉઠા પછી જે છે એ દિવસનો થાક ને બધું હતું તો બીજ એટલે કે બીજો દિવસ જે હતો તો 7:30 જ ઉઠ્યો બરાબર કયો ટાઈમ તો કે જે ટાઈમે કે ઉઠતો હતો એ જ પછી પાચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય હોળી મનમાં એમ થયું કે પાચમ આવે બરાબર કે ત્યાં સુધી તો દિવાળી જ કહેવાય આપણે કે લાભ પાચમ સુધી એટલે મોડા ઉઠવામાં વાંધો ને ચાલો ને સંકલ્પ છે પછી પાડીશું લેખો કેવું વિચાર્યું છઠ્ઠે દિવસે 5 વાગે જો ઉઠવું હતું પણ બન્યું એવું કે જો શું થાય છે બીજે દિવસે જે છે 5 વાગે ઉઠવાનું છે એ વિચારથી પાચમની રાત્રે જ્યારે પાચમ હતી તો એની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ ગઈ કે રાતના કેટલા વાગ્યા સુધી તો કે 1:30 વાગ્યા સુધી લેખો કે છે મને ઊંઘ જ ન આવી જો આવું ટેન્શન થઈ ગયું ચિંતા થઈ કે કાલ વહેલા ઉઠું છું વહેલા ઉઠું તો કે રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ ન આવી આથી છઠ્ઠી સવારે પણ 8 વાગે ઉઠાયું ક્યારે તો કે જ્યારે છઠ વર્ષનો છઠ્ઠો દિવસ આવી ગયો ત્યારે પણ જે છે એ 7 ને બદલે 8 વાગે મારે ઉઠાયું છતાં 7મે દિવસે તો સંકલ્પને પાછો તાજો કરી નાખ્યો અને શું કર્યું એલાર્મ ગોઠવ્યું બરાબર આપણે પણ વહેલું ઉઠવું હોય તો શું કરીએ તો કે એલાર્મ એટલે ચેતવણી રૂપે વાગતી ઘડિયાળની ઘંટડી આપણે પણ જે છે બાજુમાં એલાર્મ મૂકી દઈએ હવે તો આપણે શું કરીએ છીએ મોબાઈલમાં પણ એલાર્મ મૂકી દઈએ આપણે 5 વાગે ઉઠવું હોય તો એલાર્મ વાગે ડિંગ વાગે એટલે આપણે ઉઠી જઈએ તો કે મેં એલાર્મ ગોઠવી કરું પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો હતો શું કીધું કે કાંટો જે છે બરાબર ઘડિયાળને ખોટો ગોઠવાઈ ગયો તો પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી શું થઈ ગયું તો કે વળી ઘડિયાળ જ બગડી ગઈ અને વહેલા છે ઉઠાયું નહીં જો આપણે તકતા લેખક કે મારા તો 7 દિવસ જતા રહ્યા કાર્તિકી પૂર્ણિમા કાર્તક મહિનો જે ચાલુ થાય બરાબર ગુજરાતી વર્ષ પ્રમાણે તો પૂનમ આવે 15 દિવસે તો કે કાર્તિકી પૂનમ સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું સમારકામ મતલબ રિપેરિંગ કામ છે એનું ચાલ્યું વધુ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 1:30 વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું ચાવી આપી નહીં વધ મતલબ આપણે જોઈએ કે પહેલા 15 દિવસ સુદ અને પછીના 15 દિવસ છે વધ તો કે વધ જ્યારે ચાલુ થાય અને પછી તો એ કે ચાવી આપવાનું ભૂલી ગયો તેથી શું થયું તો કે ઘડિયાળ છે એ બંધ થઈ ગઈ આમ કરીને મારો સંકલ્પ છે લેખક કે છે અધૂરો રહી ગયો આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વધ 7 તમે 5 વાગે બરાબર અલાર્મ ગોઠવ્યું જો વધ 7 તમારી ગઈ પૂનમ તો હોય કે ફરી પાછું જે વધ એ પખવાડિયું ચાલુ થાય તો 7 આવી એલાર્મ વાગ્યું એટલે 5:30 ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો શું વિચાર આવે છે ઉઠ્યા પછી તો કે 10 મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં કે જો આપણે ઉઠ્યા તો ખરા 5:30 બરાબર તો એ કે 10 મિનિટ આપણે પથારીને બેસવાનું વળી પાછા સુઈ જાય તો એમાં કઈ વાંધો નહીં એવો વિચાર લેખકને આવે છે એમ કરવાથી કઈ કે સંકલ્પનો ભંગ તો નથી થતો કે આપણે ઉઠ્યા તો ખરા જ ગણાય કે 5 વાગે ઉઠીને પાછા સુઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ નહીં કે આપણો સંકલ્પ છે એનું આપણે પાલન કર્યું જ કહેવાય કે પછી ભલે તમે સુઈ જાઓ થોડા પણ હકીકતે એમ ચાલે નહીં પછી કઈ સુવાનું હોય નહીં પણ લેખકના મનમાં છે આવો વિચાર આવ્યો હતો થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સુતા સુતા જ વિચાર આવે છે લેખકને કે હે જીવ આ બધી ઉપાધિ સાને ઉપાધિ મતલબ આટલી બધી ચિંતા સાને વહેલા ઉઠવું આ તે ને દોડધામ કરવી તો કે 4 વર્ષ વધુ જીવવા માટે જ નહીં કે જિંદગીના 4 વર્ષ બટે બચે એટલા માટે જ કે આપણે કરીએ છીએ ને જીવનનો એવો મોહ શો ઈ કે જીવન જીવવામાં એટલો બધો કઈ મોહ રખાય નહીં સંતો મહાત્મા તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે કે જીવનની જે છે એટલી મોહ માયા રાખવી નહીં
સંતો મહાત્માઓ જે છે બરાબર લેખક કે છે એને ઉગ્યું છે ત્યારે હું તો વહેલી ઉઠી વહેલો ઉઠીને આ માયા વધારી રહ્યો છું ઈ કે મારે પણ આવો મોહ છે રાખવો જોઈએ ને ઈ કે આટલું વહેલું ઉઠવું માત્ર જીવનના ચાર કલાક માટે ને ઈ કે આવો મોહ શું કામ રાખવો ઈ કે જ્યારે મૃત્યુ થવાનું છે ત્યારે તો થવાનું છે ઈ કે મારી આત્મસુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ ફિલસૂફી એટલે મતલબ તત્વજ્ઞાન તો કે એના પંથે એ રસ્તે ચડી ગઈ આ વિચારો બધા આવે છે અને એટલે પહેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના જે છે એ હરિફાઈના અડધા ભરેલા વ્યૂહ છે વ્યૂહ મતલબ શું તો કે વિશિષ્ટ રચના જેવો જે છે એ એમને એમ પડી રહ્યો કયો સંકલ્પ લેખકનો પહેલો હતો તો કે નવા વર્ષના દિવસે સંકલ્પ લીધો કે વહેલા 5 વાગ્યે ઉઠવું હવે જોઈએ બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં એટલે કે આનંદમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે આવું થાય આપણે આનંદમાં ને આનંદમાં એકદમ હરખાઈને સંકલ્પ લઈ લઈએ પણ પાલન કરી શકતા નથી એક જણે દિવાળીની રાતથી ચા છોડી દીધેલી જો હવે બીજા વ્યક્તિની વાત છે એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એને શું કર્યું દિવાળીની રાતથી શું છોડી દીધું ચા હવે પીવી નહીં પણ એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એમણે ચા પીધી નહીં તો ન જ પીધી બરાબર એને એનો સંકલ્પ ટકાવી રાખ્યો કેટલા તો કે 4 અઠવાડિયા સુધી માતાનો પ્રેમ છે પિતાની આજ્ઞા ભગિનીના આંસુ ભગિની એટલે એની બહેનના આંસુ બરાબર કે ભાઈ છે ચા નથી પીતો પત્નીની ધમકી મિત્રોની મશ્કરી ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી શક્યું નહીં મતલબ કોઈની વાતમાં એ આવ્યો નહીં એમના એ સંયમનો મહિમા છે મતલબ જે છે એના સંકલ્પ પર મજબૂત રહ્યો ટકી રહ્યો દિશ દિશામાં મતલબ ચારે બાજુ જે છે ગાજી ઉઠ્યો છે સ્વર્ગમાં પણ એના તરંગ જે છે પહોંચ્યા ઇન્દ્રનું આસન છે ડોલી ઉઠ્યું શું કામ એ તો કેણે કોઈના માનમાંથી પણ ચા પીધી નહીં સંકલ્પ ઉપર અડીખમ રહ્યા પરંતુ થોડા અઠવાડિયા પછી જ્યારે ભાઈ કોઈક માંદગીમાં લપટાયા બરાબર કે કોઈક જે છે એવી માંદગીમાં ફસાય છે ત્યારે ખાસ કરીને આપણે શરદી ને એવું થયું ત્યારે શું કરીએ તો કે ગરમા ગરમ આ દુવાળી ચા પીએ તો એ જે માંદગીમાં જે છે લપેટાય છે ત્યારે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા ને ત્યારે એક ધન્ય ક્ષણ તો કે એવા સારા સમયે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી શું થાય છે ઉપવાસમાં રાહત થાય આપણે ઉપવાસ કર્યા હોય તો આપણે ચા પીએ તો આપણને છે રાહત મળે એટલે આપણે શું કહી વળવે રહીને ચા પીવા માંડી અહીંયા શું થયું તો કે એનો સંકલ્પ છે તૂટી ગયો એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ ગઈ બરાબર પણ એ ચા પીવાનું માંદગીમાંથી બહાર નીકળી ગયા પણ ચા પીવાનું એમનું જે વ્યસન છે ફરી પાછું એમનું એમ રહ્યું અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના કેટલા પ્યાલા ચા પીવે છે 7 પ્યાલા કેટલા 7 પ્યાલા ચા પીએ છે આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધા આવ્યો સ્વર્ગે સીધા આવો મતલબ જે છે એનો સંકલ્પ તૂટી ગયો અને ફરી કદી એને પુનર્જન્મ ન લીધો પુનર્જન્મ મતલબ તો કે ફરીથી એ સંકલ્પ ફરી એને ક્યારે લીધો જ નહીં પુનર્જન્મ એટલે બીજો જન્મ પણ ફરીથી જે છે હવે ક્યારે ચા ન પીવી એવો સંકલ્પ એ વ્યક્તિએ ક્યારે લીધો નહીં શું કામે કારણ કે ફરી પાછો એકવાર સંકલ્પ લીધો હતો તો એ તૂટી ગયો અને ફરીથી પાછા ચા પીવા લાગ્યા બરાબર તો જે છે આપણે જોઈએ કે સંકલ્પો લઈએ લઈ તો નાખીએ ઉત્સાહમાં ને ઉત્સાહમાં પણ આપણે એનું પાલન કરી શકતા નથી ચલો બાકી રહેલો પાઠ બાળ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ